સમગ્ર ગુજરાતભરમાં જ્યારે ગરમીમાં લોકો તાહીમામ પોકારી ઉઠ્યા છે, સતત સાતમા દિવસે ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જતો હોય છે, ત્યારે અમુક લોકો ગરમીથી રાહત મેળવવા માઉન્ટ આબુનો સહારો લઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે અગનગોળા પડવાથી લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. આ ગરમીમાં એસી કે પંખા પણ કામ નથી કરી રહ્યા, ત્યારે ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં માઉન્ટ આબુમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, જ્યાં પર્યટકોમાં ભારે ઘસારો વચ્ચે ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા. માઉન્ટ આબુમાં ગરમીથી રાહત મેળવવા લોકો નક્કી ઝીલમાં બોટિંગ અને ઠંડા પીણા ની મોજ માનતા નજરે પડતા હોય છે. ગુજરાતમાં અને રાજસ્થાનમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે ગરમીનો પારો ચડતા માઉન્ટ આબુમાં તાપમાનનો પારો નીચો હોવાથી ગુજરાતભરના લોકો માટે માઉન્ટ આબુ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં ગરમીથી બચવા માટે મોટી સંખ્યામાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ. નેટ તો ચાલતો ને, રાતે નથી ચાલતો. ડભોઈ ડિવિઝન ખાતે રેન્જાઈજી સંદીપસિંહની સત્તાવાર મુલાકાત ટાળે ડભોઈ તાલુકા સેવા સદન ખાતે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા ડભોઈ પંથકની પ્રજાની જૂની ચોરાયેલી ચીજવસ્તુઓ મેળવવા માટે ધર્મધક્કા ના ખાવા પડે તે હેતુથી તેરા તુજને અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે કચેરીનું ઇન્સ્પેક્શન IG સંદીપસિંહ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લાના ડભોઈ ડિવિઝનની રેન્જ આઈજી સંદીપસિંહના સત્તાવાર મુલાકાત દરમિયાન ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના પ્રત્યેક નાગરિકોને તેમના લાભ તેમજ હકો સરળતાથી મળી રહે તે માટે રાજ્યની પોલીસ સક્રિયતાપૂર્વક કામકાજ કરી રહી છે. તેવી જ રીતે વડોદરા જિલ્લાનું ડભોઈ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને પોતાની ચોરાયેલી ગુમ થયેલી તેમજ પડી ગયેલી ચીજવસ્તુઓ સહિત સલામત મળી રહે અને તેઓને પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાવા ન પડે તે માટે પોલીસ દ્વારા ડભોઈ તાલુકા સેવા સદન ખાતેના સભાખંડમાં 13 તુર્જરકો અર્પણ કાર્યક્રમ યોજાઈને આ તમારી ચીજો છે જે રાજ્યભરના નાનાથી લઈને મોટા ગુનાઓમાં પોલીસ દ્વારા અને દાખલરૂપ કામગીરી કરવામાં આવી રહી છે તેમજ ગુજરાત અને જિલ્લા પોલીસને દુશ્મનોને ડામવા માટે ઉદાહરણરૂપ કાર્ય હાલ પોલીસ કરી રહી છે અને તેનો કાયદો અને ન્યાય વ્યવસ્થાને સુદૃઢ કરી પ્રત્યેક નાગરિકોને સુખાકારી અને સુરક્ષાની ભાવનાથી અનુભવ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ તબક્કે ડિવિઝનના વડા આકાશ પટેલ સહિત ડિવિઝનના તબક્કામાં આવતા પ્રત્યેક પોલીસ મથકના પીઆઈ પીએસઆઈઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડીએસપી રોહન આનંદ દ્વારા તેમજ તુજર્ગો અર્પણ કરી કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલી વસ્તુઓને પરત કરવામાં આવી હતી. જય બારોટ, ZS TV, ડભોઈ. મારા બડોદા રેન્જના ઓફિસ તરફથી ડભોઈ ડિવિઝનની જે વાર્ષિક ઇન્સ્પેક્શન દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે, દર 2 વર્ષમાં આપને અમારી કચેરી તરફથી આવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. એના અનુસંધાને ગઈકાલથી મારી જે ઓફિસના સ્ટાફ હતા એ ઇન્સ્પેક્શનની કામગીરીમાં હતા. હું પણ આજે અહીંયા આવ્યા છું અને એસપી બડોદા રૂરલની હાજરીમાં એસડીપીઓ ડભોઈની જે કામગીરી છે અને એની અંતર્ગત જે 6 પોલીસ સ્ટેશન આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ છે કે ચૂંટણીની કામગીરી પણ ખૂબ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ ડિવિઝનના અંતર્ગત પૂર્ણ થઈ છે. 6ના 6 પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારના બનાવ કે ઘર્ષણના બનાવ ચૂંટણી દરમિયાન બનેલ નથી. એ લોકોની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે, એ લોકોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. અમુક જગ્યા જ્યાં જે પ્રકારના બનાવો વધારે બની રહ્યા છે, અમુક જગ્યા અકસ્માતના બનાવો વધારે બની રહ્યા છે, એની પણ આપણે સમીક્ષા કરી અને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી છે. મને આશા છે કે આવનાર સમયમાં પણ જે રીતે અત્યાર સુધી કામગીરી થઈ છે એનાથી પણ